હવે જોઈએ આપણે, હવે આપણે જોઈએ દાખલો. નમસ્તે બાળ મિત્રો, હવે આપણે દાખલો જોઈએ. જો 5 એક સરખી ટ્રકમાં 25,000 ઈંટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે? તો એમાં આપણે 83 મૂકીને કરી શકાય દાખલો. જો એમાં લખ્યું જ છે આપણે 5 ટ્રકમાં કેટલી ઈંટો છે? 25,000 ઈંટ. તો એક ટ્રકમાં કેટલી હશે આપણે એ જોવાનું છે. તો આપણે જો ચોકડી ગુણાકાર કરીએ ને તો થઈ જાય. જોઈ શકો છો ને તમે, 5ની જગ્યાએ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો ત્યાં શું છે? ક્વેશ્ચન માર્ક. એટલે 5ને ક્વેશ્ચન માર્ક સાથે ને 25,000 આરે 1, બરાબર. તો એટલે આપણે શું કરવાનું, 25,000ના છેદમાં કેટલા લખવાના? 5. પછી જુઓ છેદ ઉડી જાય છે, પચીસ. તો જવાબ કેટલો આવ્યો? 5. તો 5,000. તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે? તો 5,000 ઈંટો હશે. તો આપણે છેલ્લે જવાબમાં એમ લખી શકીએ કે એક ટ્રકમાં 5,000 ઈંટો હશે. એટલે આપણો દાખલો બની જાય. અને જો ન ખબર પડે તમને તો 25,000 છે ને એને 5 વડે ભાગાકાર કરી નાખવાનો. જે આપણે ત્રીજામાં ભાગાકાર શીખી ગયા હતા, 25,000ને 5 વડે ભાગો ને તો જવાબ શું આવશે? 5,000. એ આપણે રફ પેજ હોય ને એમાં ભાગાકાર કરીને આપણો દાખલો થઈ જાય. પછી હું તમને આના જેવા બીજા દાખલા ગણવા આપું છું. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. જો 2 એક સરખી ટ્રકમાં 24,000 ઈંટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે આપણે જોઈએ. તો આપણે 83 મૂકીને એમાં જ દાખલો થઈ જાય. જો 2 ટ્રકમાં 24,000 ઈંટો હોય તો એક ટ્રકમાં કુલ કેટલી ઈંટો હશે? એટલે ક્વેશ્ચન માર્ક. તો 24,000 ગુણ્યા 1. જો આપણે આનું શું કરવાનું, તો કે ચોકડી ગુણાકાર, જે તમે જોઈ શકો છો. 24,000 ગણ્યા 1/2. તો આપણને ખબર છે 12 × 1 = 12, 12 × 2 = 24, છેદ ઉડી જાય. તો આપણે શું કરવાનું, 2 ને 24 ઉડાડી દીધા તો કેટલા વધ્યા? 12,000. તો આપણે લખી શકીએ કે એક ટ્રકમાં 12,000 ઈંટો હશે. એના જેવો જ દાખલો છે. પછી હું તમને થોડાક સમ આપીશ ત્યારે તમે કરજો આના જેવા જ દાખલા. અને રફ કામમાં 24,000 × 2 કરો તો જવાબ 12,000 જ આવશે. એટલે આ દાખલો તમને સમજાઈ ગયો. હવે એના પર હવે તમને દાખલો એક સમજાવું એના પછીનો. એક ટ્રક છે એ 4500 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રક છે ને એ 4500 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રક છે ને એ 5,000 ઈંટો લઈ જાય છે. તો બંને ટ્રકોમાં કુલ મળીને કેટલી ઈંટો થાય? તો ખબર છે આપણે કુલ આવે એટલે સરવાળો. તો જુઓ, એક ટ્રકમાં કેટલી છે? 4500. અને બીજી ટ્રકમાં કેટલી છે? 5,000. એ બંનેનો સરવાળો કરીએ તો 0 નો 0, 0 નો 0, 5 ના 5 અને 5 ને 4 9. તો આપણને કીધું છે બંને ટ્રકોમાં કુલ મળીને કેટલી ઈંટો થાય. તો આપણે લખી શકીએ બંને ટ્રકોમાં કુલ મળીને 9,500 ઈંટો થાય. હવે એના જેવો જ એક બીજો દાખલો સમજાવું છું. એના પછીનો દાખલો જોઈએ. એક ટ્રકમાં 2,000 ઈંટો છે અને બીજી ટ્રકમાં 7,500 ઈંટો છે. બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય? તો જુઓ, બીજી ટ્રકમાં કેટલા છે? 7,500 અને પહેલી ટ્રકમાં 2,000. પણ જુઓ, આપણે એક ટ્રક લઈએ ને એ શું કામ પછી લીધી? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. એટલે બીજી ટ્રક છે ને એની સંખ્યા કેવી છે? તો વધારે મોટી છે અને પહેલી ટ્રક છે એની નાની છે. એટલે આપણે પહેલાં કઈ લેવાની? બીજી ટ્રક. બીજી ટ્રકમાં કેટલી છે? 7,500 અને એક ટ્રકમાં કેટલી છે? 2,000. 0 નો 0, 0 નો 0, 5 ના 5, 7 માંથી 2 જાય તો 5. બંને ટ્રકમાં રહેલી સંખ્યા ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો છે? તો 5,500. તો આપણે લખી શકીએ બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત 5,500 થાય. હવે જુઓ, આપણે દાખલા કર્યા ને 5 રીતના, એ જુદી જુદી રીતના દાખલા કર્યા ને, એવી જ રીતના દાખલા હું તમને નેક્સ્ટ સેશનમાં આપું છું. એનો ફોટો મોકલું છું અને એકવાર રકમ વાંચી જાય છે. એટલે તમારે વાંચવામાં કાંઈ પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય. તો આપણું આ સેશન અહીં પૂર્ણ કરીએ છીએ. કંઈ પ્રશ્ન હોય તો કહેજો.
હું હમણાં ફોટા તમને મોકલાવું છું. CW માં એ દાખલા તમારે કરવાના છે.